વિદ્યાર્થી મિત્રો જય સ્વામિનારાયણ આપણે તાજમહેલ વિશેની વાત કરી લાલ કિલ્લો ટૂંકનો સંજોગોસાદ બંધ થવાને કારણે અડધી થઈ રિવિઝનમાં આપણે ફરીથી લઈ લઈ એની ચાવી હતી સો નદી જામ તો કે મુગલ બાદશાહ સાંજાએ સોળસો આડત્રીસમાં દિલ્હીની અંદર લાલ કિલ્લો બંધાવ્યો હતો આ કિલ્લાને બાંધકામ દરમિયાન દસ વર્ષ જેટલો સમય લાગ્યો હતો લાલ પથ્થરનો ઉપયોગ થયો છે અને અદ્યતન સુરક્ષા પદ્ધતિનો એમાં બંદોબસ્ત કરવામાં આવ્યો છે શાહજાહે પોતાના નામ ઉપરથી આ કિલ્લાની અંદર શાહજાહના બાદ નામનું નગર વસાવ્યું હતું જેમાં દીવાને આમ દીવાને ખાસ મુગલ ગાર્ડન લાહોરી દરવાજા સીસમહલ વગેરેનો એમાં સમાવેશ થાય છે દિવાને ખાસનો જે સંગી મરમરનો જે ઓડો છે એની છત છે એ ચાંદીથી મઢેલી છે અહીં રંગમલ છે અને સાઈઝ નાનાગાર છે અહીંની મીનાકારી કરી અને નકશી કામ ખૂબ જ આકર્ષક છે આ કિલ્લાની બહાર આમ જનતાને નમાજ પઢવા એને જામા મસ્જિદ બંધાવી હતી એટલું જ નહીં દીવાને ખાસમાં બેસવા એને કલાત્મક મયુરાસન બનાવ્યું જે ઈરાનનો સુલતાન જ્યારે દિલ્હી ઉપર ચઢાઈ કરી અને પાછો ફરતો હતો એને ગમી ગયું અને તે પોતાની સાથે લઈ ગયો પંદરમી ઓગસ્ટ હોય કે છવ્વીસમી જાન્યુઆરી આ રાષ્ટ્રીય પર્વના દિવસે આ દિલ્હીના લાલ કિલ્લા ઉપર ધ્વજવંદન કરવામાં આવે છે તો આ લાલ કિલ્લો સો નદી જામ ત્યાર પછીની જો પ્રશ્ન છે એ અજંતાની ગુફાઓ ચાવીનું નામ છે ઓગણત્રીસ અઢાર બે બે નમૂના પ્રખ્યાત ઓગણત્રીસ અઢાર બે બે નમૂના પ્રખ્યાત તો ઓગણત્રીસ તો કે અજંતાની ગુફા જે છે એ કુલિયા આમ જોવા જાઓ તો ઓગણત્રીસ જેટલી ગુફાઓ છે આવ્યું ક્યાં તો કે ઔરંગાબાદથી અઠ્ઠાવન કિલોમીટર દૂર વાઘેરે નદીને કિનારે ઊભેલા નેવું મીટર જે ઊંચો પર્વત છે એ કોતરી અને આ ગુફાનું સર્જન કરવામાં આવ્યું છે આ ગુફાને અઢારસો ને ઓગણીસમાં જ્હોન સ્મિથ નામના વ્યક્તિ હતા એમણે જે આ ગુફાઓ જે છે એ વિસરાઈ ગયેલી હતી એને પુનઃ સંસાધિત કરી હતી એટલે કે શોધી હતી વાસ્તુકલાની દૃષ્ટિએ અજંતાની ગુફાઓ છે ખૂબ જ મહત્ત્વની છે એના બે ભાગમાં વેચી શકાય એક ચિત્રકલા ઉપર આધારિત અને બીજું શિલ્પકલા ઉપર આધારિત પછી ચિત્રકલા ઉપર આધારિત ગુફામાં એક બે દસ સોળ ને સત્તર નંબરની ગુફા છે પ્રકારની વાત કરીએ તો એના બે પ્રકાર એક ચૈત્યગૃહો અને બીજા વિહાર જેમાં નવ દસ ઓગણીસ છવ્વીસ ઓગણત્રીસ એટલે કે ત્રણ નવના આંકડાવાળા અને બીજું દસ અને છવ્વીસ આ જે ગુફા નંબરો જે છે ને એ ગુફાઓ છે ને ચૈત્ય ગૃહો છે અને બાકીના બધા વિહારો છે ફરવા માટેના સ્થળો છે અજંતાની ગુફાની એ વાસ્તુકલા ગુફાચિત્રો કે શિલ્પકલાઓ એ સ્થાપત્યના ઉત્કૃષ્ટ નમૂના છે અને આ ગુફાઓ કલા સમૃદ્ધિને કારણે જ ભારતભર કે જગતભરમાં પ્રખ્યાત છે આમ જોવા જાઓ તો આ ગુફાની અંદર ચિત્રકલા શિલ્પકલા અને સ્થાપત્ય કલાનો શુભંગ સમન્વય થયેલો છે આમ જોવા જાવ તો ચૈત્ય અને બૌદ્ધ ગુફાઓનું જે પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થળ ગણવામાં આવે છે અજંતાની ગુફાઓ ઓગણત્રીસ અઢાર બે બે નમૂના પ્રખ્યાત આટલું યાદ રાખવાનું ઓગણત્રીસ તો એ પેલા અજંતાની ગુફા મહારાષ્ટ્રમાં ઔરંગાબાદથી અઠ્ઠાવન કિલોમીટર દૂર વાઘેર નદીના કિનારે ઊભાલા નેવ મીટર ઊંચા પર્વતને કૃત્રિન બનાવવામાં આવેલી છે ઓગણત્રીસ જેટલી ગુફાઓ છે જોન સ્મિથ નામના વ્યક્તિએ અને અઢારસો ઓગણીસ દરમિયાન પુનઃ સંશોધિત કરી હતી એના બે ભાગ પડે ચિત્રકલા ઉપર આધારિત અને શિલ્પકલા ઉપર આધારિત બે પ્રકાર છે ચૈત્ય ગૃહો અને વિહારો વાસ્તુકલા ગુફા ચિત્રો અને શિલ્પકલાની દૃષ્ટિએ એ ઉત્તમ નમૂના જે છે એ કમ કલા સમૃદ્ધિને કારણે જ અજંતાની ગૃહમાં ગુફાઓ જે છે દેશ કે વિદેશમાં પ્રખ્યાત બની છે આમ અજંતાની ગુફા જે છે એ ચિત્રકલા શિલ્પકલા સ્થાપત્ય કલાનો અંદર સમન્વય થયેલો જોવા મળે છે અને જે દેશ વિદેશના પ્રવાસીઓનું આ ગુફા પણ આકર્ષણનું કેન્દ્ર છે આ પ્રકરણ છની અંદર જે કંઈ ટૂંકનો લખો એની અંદર આ લીટી તો લખવાની જ કે તે દેશ વિદેશના પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર છે અને સ્થાપત્ય કલા અને શિલ્પકલાનો ઉત્તમ નમૂનો છે ત્યાર પછીનો જે પ્રશ્ન છે હમ્પી નગર વિશે માહિતી ઘણી વખત વિદ્યાર્થીને એમ થાય કે હમ્પી શું હશે કોઈ ખાવાની વસ્તુ હશે પહેરવાનું આભૂષણ હશે કોઈ વસ્ત્ર હશે શું હશે તો કે હંપી છે એક શહેરનું નામ છે જે કર્ણાટક રાજ્યમાં બેલ્લારી જિલ્લામાં હોસ્પેટ તાલુકામાં તુંગભદ્રા નદીને કિનારે આવેલું આ એક શહેર છે તેરસો છત્રીસની જે સાલ હતી ત્યારે હરિહર અને બુકારાઈ નામના બે ભાઈઓએ આ શહેરની સ્થાપના કરી હતી જ્યાં જૂની ચોપડીની અંદર આ મુદ્દો છે બરાબર અત્યારે કદાચ તમારા પાઠ્યપુસ્તકમાં આ મુદ્દો ન પણ હોય ચૌદમી સદી જ્યારે હતી ત્યારે તે વિજયનગરની રાજધાનીનું એ મુખ્ય શહેર હતું વિજયનગરના જે રાજાઓ હતા શાસનકારો જેટલા જેટલા થઈ ગયા એ બધા કલાપ્રેમીઓ હતા એ સમય દરમિયાન એમાંય રાજા કૃષ્ણદેવ રાય થયા એના સમયમાં તો સ્થાપત્ય કળા સર્વોચ્ચ શિખરે પહોંચી ગઈ હતી અહીંયા આ મંદિરની અંદર અહીંયા ભવ્ય ઊંચા અને કલાત્મક સ્તંભો એ વિજયનગરની સ્થાપત્યની એક વિશેષતા છે અહીંયા મંદિરની વાત કરીએ તો વિજયનગરના રાજાએ જે બંધાવેલા મંદિરોમાં એ વિઠ્ઠલ મંદિર હજારા મંદિર વિરૂપાક્ષનું મંદિર અચ્યુતરાયનું મંદિર કૃષ્ણદેવ કૃષ્ણ મંદિર વગેરે મંદિરો એના મુખ્ય ઉદાહરણો છે જેમાં વિઠ્ઠલ મંદિર અને હજારા મંદિર એ ખૂબ જ અગત્યના અને મુખ્ય ગણવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ હંપીવાળી ટૂંકડું વિદ્યાર્થીને થોડીક સમજવામાં વાર લાગે છે ફરીથી આપણે રિવિઝન હંપી છે કર્ણાટક રાજ્યમાં બેલારી જિલ્લામાં હોસ્પેટ તાલુકામાં તુંગભદ્રા નદીને કિનારે આવેલું આ શહેર છે ચૌદમી સદીમાં એ વિજયનગરની રાજધાનીનું મુખ્ય શહેર હતું સોળસો છત્રીસમાં હરિહર અને બુકારા નામના બે ભાઈઓએ તેરસો છત્રીસમાં આ શહેરની સ્થાપના કરી હતી વિજયનગરના શાસકો બધા કલાપ્રેમી હતા એમાં કૃષ્ણદેવરાયના સમયમાં તો સ્થાપત્ય કલા સર્વ શિખરે પહોંચી હતી અહીંના સ્તંભો વગેરે સ્થાપત્યશૈલીની મુખ્ય વિશેષતા છે અહીંના મંદિરમાં વિઠ્ઠલ મંદિર હજારા મંદિર અચ્યુતરાયનું મંદિર કૃષ્ણ મંદિર વગેરે મંદિર નો સમાવેશ થાય છે તો આ હંપી વિશેની વાત હતી ત્યાર પછી જે ઇલોરાની ગુફાની વાત છે એ આપણે એના પછીના તાસમાં લેશું